हेलो स्टूडेंट्स, आनाथी આગળના લેક્ચરમાં આપણે આપણો ચેપ્ટર નંબર 10 જે છે રેખાઓ એ સ્ટાર્ટ કર્યું હતું, રાઈટ? અને રેખા વિશેની કેટલીક બેઝિક માહિતી અને ઢાળ વિશેના કેટલાક સમીકરણો જોયા હતા. ઓકે, સો એ જ બધા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આપણા સ્વાધ્યાય 10.1ના કેટલાક ક્વેશ્ચન્સ કરવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1થી. તો ક્વેશ્ચન નંબર 1માં તમને લોકોને શું કીધું છે કે 4 શિરોબિંદુઓ આપેલું છે અને ચતુષ્કોણ તમારે દોરવાનું છે અને પછી તમારે શું કરવાનું છે, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે 4 શિરોબિંદુઓ તમે ડ્રો કરશો યામ સમતલમાં તો તમને આ ટાઈપની કંઈક આકૃતિ જોવા મળશે અને એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો હવે ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું, તો સૌથી પહેલાં તો આપણે એક વિકર્ણ ડ્રો કરી દઈશું, એસી. એટલે તમારું જે ચતુષ્કોણ છે શેમાં વિભાજિત થઈ જશે, બે ત્રિકોણમાં. અને ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવાનું એનું સૂત્ર આપણી પાસે છે, રાઈટ? તો જસ્ટ તમારે શું કરવાનું, તો કે આ જ આકૃતિમાં ABCનું ક્ષેત્રફળ શોધવાનું અને ADCનું ક્ષેત્રફળ શોધવાનું. ઓકે, શિરોબિંદુઓ તો તમને લોકોને ખબર જ છે. ABC માટે આ તમારું શું થઈ જશે, X1Y1, X2Y2 અને X3Y3. બધી જ કિંમતો મૂકી અને તમે સાદું રૂપ આપશો તો તમને લોકોને ABCનું ક્ષેત્રફળ શું મળશે, 29 ચોરસ સેન્ટીમીટર. એવી જ કેલ્ક્યુલેશન તમે લોકો ADC માટે કરશો તો તમને આન્સર શું મળશે, 63/2 ચોરસ એકમ. ઓકે, અને પછી તમારે શું કરવાનું, તો કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે તમારે શું કરી દેવાનું, આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો. ઓકે, અને સરવાળો કરશો તો તમને ફાઇનલ આન્સર શું મળશે, 121/2 ચોરસ એકમ. ઓકે, સો આ રીતે તમારે એના ક્ષેત્રફળની કેલ્ક્યુલેશન જે છે એ કરવાની છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લોકો જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને લોકોને શું કીધું છે કે એક સમબાજુ ત્રિકોણ ટોપાયો વાય અક્ષ પર એવી રીતે આવેલો છે કે તેનું મધ્ય બિંદુ જે છે શું છે, ઉગમ બિંદુ છે. ઓકે, હવે તમને કીધું છે કે આ સમબાજુ ત્રિકોણની બાજુ 2A હોય તો એના શિરોબિંદુઓ શોધો. ઓકે, સ્ટાર્ટિંગમાં જે તમને 4 ક્વેશ્ચન આપ્યા છે એ બધા તમારા બેઝિક નોલેજ પર જ ડિપેન્ડ છે, રાઈટ? એમાં કોઈ નવી વસ્તુ નથી. આ બધી કેલ્ક્યુલેશન જે છે, સૂત્રો છે, એ ઓલરેડી તમે લોકો પહેલાં યુઝ કરી ગયા છો. ઓકે, હવે તમે આ જ વસ્તુને ધ્યાનથી સમજવાની કોશિશ કરો તો એક સમબાજુ ત્રિકોણ છે, રાઈટ? એ એવી રીતે ગોઠવેલો છે, અહીંયા તમને આપેલું છે કે જેનો પાયો જે છે શું હશે, વાય અક્ષ હશે, અને એનું જે મધ્ય બિંદુ છે શું હશે, ઉગમ બિંદુ હશે. હવે ઓબ્વિયસ છે કે આપણે આ ત્રણેય શિરોબિંદુઓને ABC કહી દઈએ તો આપણે ત્રણેય શિરોબિંદુઓના યામ શોધવાના છે, કે એના યામ શું હશે, બીના યામ શું હશે અને સીના યામ શું હશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ તો તમારો જે આ પાયો છે એના બે બિંદુઓ હશે B અને C, રાઈટ? અને જે ઉગમ બિંદુ છે શું છે, એનું મધ્ય બિંદુ છે. હવે તમને કહી દીધું છે કે તમારું જે ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે તો BCની લંબાઈ કેટલી છે, તો કે 2A. હવે આખા BCની લંબાઈ 2A હોય અને જો ઉગમ બિંદુ છે એ એનું મધ્ય બિંદુ હોય તો ઓબ્વિયસ છે કે ઉગમ બિંદુથી સીનું અંતર અને ઉગમ બિંદુથી બીનું અંતર સરખું હશે, એટલે કે આ જે 2A છે એમાં A અને Aમાં વિભાજિત થઈ જશે. તો ક્લિયર છે કે બીના યામ જે છે શું હશે, 0A, અને સીના યામ શું હશે, 0-A, રાઈટ? સો તમે એ રીતે કહી શકો કે બીના અને સીના યામ તમને લોકોને શું મળશે, તો કે બીના યામ 0A અને સીના યામ 0-A. હવે તમારે શું કરવાનું છે, તો કે એના યામ શોધવાના છે. તો અત્યારે આપણી પાસે એના યામ નથી તો તમારે એના યામ શું ધારી લેવાના, H અને K, રાઈટ? હવે એ અને એના યામ H અને K ધાર્યા પછી તમારે શોધવાનું છે શું, તો કે H ની કિંમત અને K ની કિંમત. હવે એના માટે તમારે કરવાનું શું, તો તમને લોકોને ખબર છે કે A થી કરીને B નું અંતર અને A થી કરીને C નું અંતર સરખું હશે. એના યામ આપણે H K ધારી લીધા છે, B અને C ના યામ આપણી પાસે છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ H અને K ની કિંમત શોધી શકીએ. તમારે ખાલી શું કરવાનું થશે, અંતર સૂત્રનો ઉપયોગ, રાઈટ? કે AB બરાબર AC થશે, રાઈટ? આ બંને બાજુઓ તમારી કેવી થશે, સરખી સમબાજુ ત્રિકોણ છે એટલે, રાઈટ? અને પછી એનો સ્ક્વેર કરી અને તમે લોકો અંતર સૂત્રનો ઉપયોગ કરશો તો K ની વેલ્યુ શું મળશે, 0. એવી જ રીતે તમારે શું લઈ લેવાનું, કે AB અને BC સરખા છે, રાઈટ? સો ફરી બંને બાજુ સ્ક્વેર અને અંતર સૂત્રનો ઉપયોગ, K ની વેલ્યુ તમને લોકોને ખબર છે, કિંમત મૂકશો એટલે H ની વેલ્યુ પણ તમને લોકોને મળી
जैसे राइट एच नी वेल्यू तमने शू मळशे प्लस ओर माइनस रूट थ्री ए दैट मीन्स कि तमारा याम जे छे शू थई जशे कि जीरो ए जीरो माइनस ए रूट थ्री ए जीरो अदरवाइज जीरो ए जीरो माइनस ए अदरवाइज अने माइनस रूट थ्री ए जीरो राइट तमने लोकोने प्रॉपर एवं कीधु नथी कि एक्स जे तमारा वाय अक्ष नी डाबी बाजू त्रिकोण छे के जमणी बाजू त्रिकोण छे राइट हवे पायो तमारो फिक्स छे पण एक्स जे त्रिकोण नु सेंटर तमारु जे ए छे ए एक्स एक्सिस में पॉजिटिव बाजू भी होई सके अने नेगेटिव बाजू भी होई सके सो बन्ने केस छे तमारे ध्यान में राखवानो ओके सो आ रीते तमारे एनी कैलक्युलेशन करवानी छे नेक्स्ट क्वेश्चन पर मूव ऑन करिए तो तमने लोगों ने शू आप्यू छे कि पी क्यू जो वाय अक्ष ने समांतर होय अने पी क्यू जो एक्स अक्ष ने समांतर होय तो आ बे बिंदुओं वच्चे नो अंतर शोधो हवे सीम्पल कैलक्युलेशन छे आ बधी वस्तु तमे लोको ऑलरेडी भणी गया छो कि जो वाय अक्ष ने समांतर हशे पी क्यू तो तमने आवी कईक आकृति मळशे હવે ઓબ્વિયસ છે કે હું પી અને ક્યુના યામ લઈશ આવી રીતે રાઈટ તો સપોઝ અહીંયા વન ટુ હશે તો અહીંયા વન અને માઇનસ ટુ હશે પણ તમારું એક્સ યામ તો બદલાવાનું જ નથી ને કેમ કે આ રેખા જે છે વાય અક્ષને સમાંતર છે તો ત્યાં તમારું એક્સ યામ ક્યારે પણ ચેન્જ નહીં થાય તો જ્યારે બી તમે પી ક્યુમાં અંતર સૂત્ર મૂકશો તો એક્સ વન માઇનસ એક્સ ટુ કરશો તો એ શું થઈ જશે ઝીરો રાઈટ એટલે કે તમને ત્યાં આન્સરમાં ખાલી શું મળશે વાય વન માઇનસ વાય ટુ અને એનાથી ઊંધું કે જો એક્સ અક્ષને સમાંતર હશે આ રીતનું તો ત્યાં તમારું વાય વન અને વાય ટુ જે છે સરખું થઈ જશે રાઈટ અને વાય વન અને વાય ટુ સરખું થશે તો તમને પી ક્યુ શું મળશે માનાંકમાં એક્સ વન માઇનસ એક્સ ટુ સિમ્પલ રાઈટ સો જસ્ટ તમારે જે ચાર ચરણમાં તમારી પાસે જે કન્ડિશન્સ અવેલેબલ છે એનું ધ્યાન રાખવાનું છે અને એને લઈને તમારે કેલ્ક્યુલેશન કરવાની છે ઓકે સો આ રીતે તમારે ક્વેશ્ચન નંબર થ્રી કરવાનો છે નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ફોર સો એમાં બી સેમ કે તમને કોઈ બે બિંદુઓ આપેલા છે અને એનાથી સમાન અંતરે હોય એવું એક્સ અક્ષ પરનું કોઈ બિંદુ રાઈટ સો આ રીતે તમને કોઈ બે બિંદુઓ આપેલા છે એ અને બી જેને આપણે કહી દઈએ સેવન સિક્સ અને આને કહી દઈએ થ્રી અને ફોર રાઈટ એનાથી સમાન અંતરે સપોઝ કોઈ એક્સ અક્ષનું બિંદુ પી હવે બિંદુ એક્સ અક્ષનું છે તો એના યામ કેવા હશે એક્સ ઝીરો ટાઈપના રાઈટ અને તમારે આ એક્સની કિંમત શોધવાની થશે ઇન શોર્ટ રાઈટ આ ટાઈપના સમ્સ છે આપણે ઓલરેડી ટ્વેલ્થ ચેપ્ટરમાં બી થ્રી ડી માટે કરી ગયા અને તમે લોકો ઓલરેડી ટેન્થ સ્ટાન્ડર્ડમાં આ ટાઈપના સમ્સ કરીને આવ્યા છો ઓકે સો જસ્ટ તમને લોકોને અહીંયા ખાલી શું યુઝ કરવાનું છે અંતરસૂત્ર બીકોઝ તમને કહી દીધું છે કે પીથી એનું અંતર અને પીથી બીનું અંતર કેવું છે સરખું છે ઓકે સો જસ્ટ તમારે અંતરસૂત્રનો યુઝ કરવાનું છે એટલે અહીંયા તમારે શું કરવાનું તો કે એપી ઇઝ ઇક્વલ્સ ટુ બીપી પછી બંને બાજુ સ્ક્વેર અને ધેન તમારે અંતરસૂત્રનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરશો એટલે એક્સની કિંમત મળી જશે અને એક્સની કિંમત મળી જશે એટલે તમને આપેલું જે બિંદુ જોઈએ છે એના યામ પણ મળી જશે ઓકે સો સિમ્પલ તમારે એનું અંતરસૂત્રનો ઉપયોગ કરીને તમારે એની કેલ્ક્યુલેશન કરવાની છે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ફાઇવ તો ક્વેશ્ચન નંબર ફાઇવમાં તમને લોકોને શું કીધું છે કે બે બિંદુઓને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધ રાઈટ હવે રેખાના ઢાળની વાત હવે આપણે અહીંયા કરવાની છે મોસ્ટલી હવે જે આપણે સમ્સ જોઈશું એ શેના રિલેટેડ છે ઢાળના રિલેટેડ રાઈટ સો દરેક ક્વેશ્ચન આપણે લોકો ઓલરેડી જોઈ કે આ ઢાળ માટે જ બધી કન્ડિશન્સ મેં તમને લોકોને કીધી હતી એનો જ આપણે સ્ટેપ બાય સ્ટેપ યુઝ કરીશું હવે રેખાનો ઢાળ શોધવાનો છે તો અહીંયા તમારે કઈ સૂત્રનો ઉપયોગ કરવો પડશે કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ હવે બિંદુ કયા કયા છે તો એક તો છે ઉગમ બિંદુ એટલે કે ઝીરો ઝીરો અને બીજું બિંદુ કયું હશે તો કે આ બંને બિંદુઓને જોડતો જે રેખાખંડ છે એનું મધ્ય બિંદુ તો હવે આપણે એ બિંદુ શોધવાનું રહ્યું તો આ બે બિંદુઓ માટે મધ્ય બિંદુના યામ શોધતા આવડે રાઈટ મધ્ય બિંદુનું સૂત્ર તમને લોકોને ખબર છે એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ અને વાય વન પ્લસ વાય ટુ બાય ટુ રાઈટ સો એમના યામ જે છે શું થઈ જશે ફોર માઇનસ ટુ એટલે તમારું બીજો યામ જે છે શું થઈ જશે ફોર માઇનસ ટુ અને હવે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ તમારે શોધવાનો હોય તો એકને ઓ અને એકને એમ કહી દો આ તમારું ઓ અને આ તમારું એમ
राइट. सो रेखाखंड ओ एम नो ढाळ शू थी जैसे वाय वन माइनस वाय टू डिवाइडेड बाय एक्स वन माइनस एक्स टू. राइट, टेक्स्टबुक में तमने लोगों ने आपेलू है वाय टू माइनस वाय वन डिवाइडेड बाय एक्स टू माइनस एक्स वन. ओके, सो ये जस्ट तमारा डिपेंड है कि तमे एक्स वन एक्स टू और वाय वन वाय टू से क्या कोओर्डिनेट लो छो. ओके, सो इट डजंट मैटर, तमे बन्ने माथी कोईपण सूत्र यूज कर सको. तो अहीं तमने फाइनल आंसर शू मळशे, तमारे जस्ट किंमतों मुकवानी छे एक्स वन वाय वन, तमारो शू थई जशे एम ना याम राइट, अने वाय सॉरी एक्स टू वाय टू शू थी जैसे तमारू जीरो जीरो. ओके, सो किंमत मूकशो एटले तमने फाइनली तमने जे रेखाखंड जोईए छे रेखा जोईए छे एनो ढाळ शू थी जैसे माइनस हाफ. ओके, सो आ रीते तमारे रेखानो ढाळ शोधवानो छे जो बे बिंदुओ आपेला होय तो. ओके, नेक्स्ट तमने बतावानुं छे कि पायथागोरसना प्रमेयनो उपयोग कर्या वगर तमारे आ त्रणे शिरोबिंदुओ काटकोण त्रिकोणना शिरोबिंदुओ छे एवुं बतावानुं छे. राइट, हवे काटकोण त्रिकोणना शिरोबिंदुओ छे एवुं बतावानुं छे, तो ऑब्वियस छे कि तमारे शुं बतावुं पड़शे कि कोईपण बे रेखाखंड एवा छे जेनी वच्चे 90 अंशनो खूणो छे, तो तमारुं ए काटकोण त्रिकोण थशे. राइट, एटले तमे एवुं कही शको कि कोईपण बे रेखाओ केवी होवी जोईए परस्पर लंब. त्रिकोण त्रण रेखाओथी बनशे ने, तो एमांथी कोईपण बे रेखाओ केवी होवी जोईए एकबीजाने लंब. અને લંબ માટેની કન્ડિશન કઈ હતી, આપણે ઓલરેડી જોઈ ગયા કે તમે ત્રણેય રેખાખંડનો ઢાળ શોધો તો એમાંથી કોઈ પણ બે રેખાખંડના ઢાળનો ગુણાકાર શું હોવો જોઈએ, માઇનસ વન. તો આપણે પહેલાં ત્રણે ત્રણનો ઢાળ શોધી દઈશું અને જોઈશું પછી કે આપણાને બંને કોઈ પણ બે એવા ઢાળ મળે છે જેનો ગુણાકાર માઇનસ વન થાય. રાઈટ, સો સૌથી પહેલાં એ બીનો ઢાળ, પછી બી સીનો ઢાળ, અને એના પછી તમારે શું શોધવાનું છે, એ સીનો ઢાળ. દેટ મીન્સ કે એમ વન એમ ટુ એમ થ્રી. ઢાળનું સૂત્ર તમને લોકોને ખબર છે, જસ્ટ તમારે કોઓર્ડિનેટ્સમાં કિંમતો મૂકવાની. તો ત્રણ ઢાળ જે છે તમને શું મળશે, તો કે માઇનસ વન, થ્રી બાય ટુ અને વન. ને હવે તમે જોશો તો તમારું એમ વન અને એમ થ્રીનો ગુણાકાર જે છે શું થઈ જશે, માઇનસ વન. એટલે તમે એવું કહી શકો કે તમારો જે ખૂણો છે રાઈટ, કે એ બીનો ઢાળ અને એ સીનો ઢાળ તમને લોકોને માઇનસ વન મળે છે, એટલે તમે એવું કહી શકો કે તમારું આ જે બી એ અને સી છે એ તમારો કેવો છે, કાટકોણ ત્રિકોણ છે. બીકોઝ આ બંને રેખાનો ઢાળ કેવો છે, બંનેના ઢાળનો ગુણાકાર માઇનસ વન, એટલે બંને રેખાઓ પરસ્પર લંબ છે, અને લંબ છે તો બંને વચ્ચે કેવો ખૂણો હશે, 90 અંશનો. રાઈટ, એટલે તમે સાબિત કરી શકો કે તમારું એ બી સી એ કેવું છે, કાટકોણ ત્રિકોણ છે. ઓકે, સો અહીંયા આપણે કઈ કન્ડિશનનો યુઝ કર્યો, કે ઢાળ માટેની તમારી જો લંબ રેખાઓ હોય તો એની માટેની જે શરત આપણે લોકોએ જોઈતી એનો આપણે અહીંયા યુઝ કર્યો. ઓકે, સો જ્યાં બી તમને આ રીતે સાબિત કરવામાં જરૂર પડે ત્યાં તમે રિઝલ્ટનો યુઝ કરી શકો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7. તો તમને શું કીધું છે કે વાય અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 અંશનો ખૂણો બનાવે છે, તો એ રેખાનો ઢાળ શોધો. હવે તો કે અહીંયા આપણે રેખાનો ઢાળ તો શોધવાનો છે, પણ અહીંયા તમને શું આપ્યું છે, ખૂણો. આપણે બે સૂત્ર જોયા હતા રાઈટ, કે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ અને નોર્મલ તમારો જે રેખાનો ઢાળ આપણે શોધીએ કે એક્સ અક્ષ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે, ત્યાં ટેન એપ્લાય કરીને આપણે રેખાનો ઢાળ શોધતા. રાઈટ, સો નોર્મલ સૂત્ર શું હતું, ટેન થીટા. પણ ધ્યાન શું રાખવાનું, તમારું થીટા જે છે આ હોવું જોઈએ એક્સ અક્ષ સાથેનો રેખાનો ખૂણ. તમે અહીંયા તમને કીધું છે કે તમારી જે રેખા છે વાય અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 અંશનો ખૂણો બનાવે છે, તો ઓબ્વિયસલી આ ટાઈપની તમને એક રેખા મળશે જે વાય અક્ષ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. ઓકે, હવે તમારે શું કરવાનું છે, તો કે થીટા શોધવાનો છે પહેલાં તો. રાઈટ, સો એના માટે ફરીથી તમે 9મા ધોરણમાં 10મા ધોરણમાં જે ત્રિકોણ ભણીને આવ્યા છો એની જ પ્રોપર્ટીઓ આપણે યુઝ કરીશું. રાઈટ, કે સપોઝ તમારો આ ખૂણો 30નો છે તો આ ખૂણો બી 30નો જ થશે. રાઈટ, તમારી પાસે આ ત્રિકોણ છે પી ઓ એ, એમાં તમારું આ ઓ તો 90 અંશનું છે, ફિક્સ છે. રાઈટ, હવે આ જે ખૂણો બને છે એ 30નો છે, તો આ ખૂણો બી ઓબ્વિયસલી કેટલાનો હશે, 30નો. હવે તમને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો હશે, 180. એટલે આ ખૂણો 90નો છે, આ ખૂણો 30નો છે, તો આ ખૂણો કેટલાનો હશે, ઓબ્વિયસ છે 60નો. રાઈટ, હવે આ જે છે તમારું 180 થવું જોઈએ, તો આ ખૂણો 60નો છે, તો આ ખૂણો કેટલાનો હશે, 120નો.
राइट एट आपू जे आ थीटा है ये अल्टिमेटली शू थी जैसे 120 अंश. ओके सो आप शोधवा शू 10 120 राइट. सो नॉर्मली शू थी जैसे अँ 10 120. हवे 120 तो डायरेक्ट अपने शोधी नहीं सकवा तो फरी तीजू चैप्टर 120 ने अपने कई रीते लखी सकी तो 180 माइनस 60 एट्ले शू थी जैसे 10π - θ. पाई माइनस थीटा एट बीजू चरण, बीजा चरण में 10 नेगेटिव तो आरु शू थी जैसे -10θ एट्ले तमने फाइनल आंसर शू मळशे -√3. ओके सो ज्यारे भी तमारे खूणाले लईने कैलक्युलेशन करवानी होय तो आ रीते कैलक्युलेशन करवानी अने आटला स्टेप्स ध्यान में राखवाना. ओके सो आई होप कि ढाळ रिलेटेड जे बन्ने क्वेश्चन्स आपणे जोया कि बे बिंदुओमांथी पसार थती रेखानो ढाळ अने तमने ज्यारे खूणो आप्यो होय त्यारे कोई पण रेखानो ढाळ तो ए बन्ने मेथडमां तमने हवे ख्याल आव्यो हशे. ओके नेक्स्ट क्वेश्चन आपणे जोईए क्वेश्चन नंबर 8. तो तमने कीधुं छे कि त्रणे बिंदुओ समरेख होय तो एक्सनी किंमत शोधो. હવે સમરેખ માટેની કન્ડિશન બી આપણે લોકો પ્રીવિયસ સેશનમાં જોઈ ગયા કે જો ત્રણ બિંદુઓ સમરેખ હોય આ ત્રણ બિંદુઓને તમે એ બી સી કહી દો તો સમરેખ માટેની કન્ડિશન શું છે કે એ બીનો ઢાળ અને બી સીનો ઢાળ કેવો થવો જોઈએ સરખો. અહીંયા તો તમને કહી દીધું છે સમરેખ છે તો આ બંને ઢાળ કેવા હશે સરખા અને એ સરખા છે એનો યુઝ કરીને તમારે એક્સની કિંમત શોધવાની છે. તો ફરીથી ઢાળનો સૂત્ર એની કિંમતો મૂકવાની, કિંમતો મૂક્યા પછી તમે સાદું રૂપ આપશો તો તમને એક્સની કિંમત મળી જશે અને એક્સની કિંમત તમને લોકોને શું મળશે 1. ઓકે સો સિમ્પલ કેલ્ક્યુલેશન છે. જસ્ટ તમારે શું કરવાનું કે સમરેખની કન્ડિશન્સનો યુઝ કરવાનો. ઓકે આ બધી જ બધા જ સૂત્રો છે આપણે ઓલરેડી પ્રીવિયસ સેશનમાં જોઈ ગયા છીએ. ઓકે સો આ થઈ ગયું તમારો ક્વેશ્ચન નંબર 8. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 9. તો ક્વેશ્ચન નંબર 9માં તમને શું કીધું છે કે અંતર સૂત્રનો ઉપયોગ કર્યા વગર તમારે આ ચારે બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એવું બતાવવાનું છે. હવે સમાંતર બાજુ છે તો ઓબ્વિયસ છે કે એની સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હશે આ રીતે, રાઈટ. અને સમાંતર માટેની કન્ડિશન્સ આપણને ખબર છે કે શું હોવું જોઈએ કે બે રેખાઓ અગર સમાંતર છે તો એના ઢાળ કેવા હોવા જોઈએ સરખા. આપણી પાસે અહીંયા ચાર બિંદુઓ છે એ બી સી ડી એ ચારે ચાર બાજુઓના આપણે ઢાળ શોધી નાખીએ અને જો બંને બે બે ઢાળ તમને લોકોને સરખા મળે તો તમે કહી શકો કે તમારા જે શિરોબિંદુઓ છે એ શેના શિરોબિંદુઓ છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના, રાઈટ. સો એટલી જ વસ્તુ આપણે ચેક કરવાની છે તમારે કયા ચાર ઢાળ શોધવાના છે તો કે એ બીનો ઢાળ, બી સીનો ઢાળ, સી ડીનો ઢાળ અને એ ડીનો ઢાળ, રાઈટ. આ ચારે ચાર ઢાળ તમે લોકો શોધશો તો પછી તમારે શું કરવાનું, જસ્ટ તમારી પાસે ઢાળનું સૂત્ર તો છે જ, ઢાળના સૂત્રમાં તમે લોકો સ્ટેપ બાય સ્ટેપ કિંમતો મૂકશો અને કેલ્ક્યુલેશન કરશો તો એ બીનો ઢાળ શું મળશે 1/6, બી સીનો ઢાળ -3, સી ડીનો ઢાળ 1/6 અને એ ડીનો ઢાળ -3. અને હવે તમે જ અહીંયા જોઈ શકશો કે તમારા જે બે બે ઢાળ છે એ કેવા છે સરખા. અને એ જ વસ્તુ તમને આપેલી છે કે m1 = m3 છે એટલે કે એ બી અને સી ડીનો ઢાળ સરખો છે તો બંને કેવી હશે પરસ્પર સમાંતર રેખાઓ હશે. એવી જ રીતે m2 અને m4 એટલે કે બી સી અને એ ડીનો ઢાળ સરખો છે તો એ બંને રેખા બી કેવી હશે પરસ્પર સમાંતર, રાઈટ. અને સામસામેની બાજુઓ પરસ્પર સમાંતર છે તો તમે એવું કહી શકશો કે તમારા જે શિરોબિંદુઓ આપેલા છે એ શેના શિરોબિંદુઓ છે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. દેટ મીન્સ કે તમારું જે એ બી સી ડી છે એ કેવું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે સો જ્યારે બી તમને લોકોને કીધું હોય કે એને કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ બતાવો કે એને સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ બતાવો, રાઈટ, તો ત્યાં તમારે મોસ્ટલી શેનો ઉપયોગ કરવાનો ઢાળના સૂત્રનો, રાઈટ. કે બીકોઝ ઢાળને રિલેટેડ બહુ બધી કન્ડિશન્સ હવે આપણને ખબર છે તો બહુ બધી વે છે જેના થ્રુ તમે આ વસ્તુ ફાઇન્ડ કરી શકો. ઇનફેક્ટ જ્યારે આપણે સદિશની વાત કરીશું ત્યારે બી આપણે જોઈશું કે સદિશનો ઉપયોગ કરીને બી આ ટાઈપની કેલ્ક્યુલેશન્સ જે કરી શકાય, બટ અત્યાર માટે તમારે ખાલી ને ખાલી ઢાળનો ઉપયોગ કરવાનો છે. ઓકે સો આપણે આ સેશનમાં અહીંયા સુધી જ રાખીશું. પાછળના જે ક્વેશ્ચન્સ છે 10 થી 14 સુધીના એમાં મોસ્ટલી સાબિત કરવાના છે તો એ ક્વેશ્ચન્સ તમારે હમણાં કરવાના નથી.
ओके, सो नेक्स्ट सेशन में आपणे जे आपणा ન્યુ ટોપિક્સ છે ડાયરેક્ટ એના ઉપર જ વર્ક કરીશું. તમારે 10.1 માં એક્ઝામ માટે ઓનલી ને ઓનલી 1-9 ક્વેશ્ચન જ લર્ન કરવાના છે. ઓકે, નેક્સ્ટ સેશનમાં આપણે રેખાના સમીકરણો કઈ રીતે બનાવી શકીએ એના વિશેની ડિટેલમાં ચર્ચા કરીશું અને એના સમ્સ જોઈશું. ટિલ ધેન, થેન્ક યુ.